जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, આજે આપણે ગણિત વિષય ભણીશું। ગણિત વિષયમાં પહેલો પાઠ છે શું લાંબો છે શું ગોળ છે, એ આપણે પાઠ્યપુસ્તકમાં જોયો બરાબર। હવે આપણે સ્વાધ્યાય પોથીમાં ભણીએ છીએ, તો સ્વાધ્યાય પોથીમાંથી આપણે 1-4 પ્રશ્નો જોયા, પેજ નંબર 10 ઉપર પ્રવૃત્તિ જોઈ, હવે પેજ નંબર 11 ઉપર આપણે બીજી પ્રવૃત્તિ જોઈશું બરાબર। તો સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 11 ઉપર બધાનું ધ્યાન, એમાં બીજું છે જો, શિક્ષક વિદ્યાર્થીઓને કાગળમાંથી વિવિધ વસ્તુઓ બનાવતા શીખવશે। આપણે હું છે ને તમને જો આવો એક કાગળ લેવાનો છે, એટલે ઠુસે જ કડક હોય ને એ રીતનો પોસ્ટ કાર્ડ જેવો બરાબર, પછી એ કાગળને આવી રીતે ગોળ ગોળ આપણે નળી જેવું વાળીશું બરાબર। વાળી લઈશું એટલે આવું થઈ જશે, પછી આ કાગળને બે ટેપ પટ્ટીના એક નાના નાના ટુકડા લઈ અને આ રીતે ચોંટાડી દઈશું એટલે કાગળ વિખાય નહીં અને આવું નળી જેવું ગોળ સરસ બની જશે બરાબર। પછી 4 નંબરમાં છે, તો 4 નંબરમાં જો આપણે કાતરથી આ બધાને કટ મૂકવાની છે બરાબર। પહેલાં આપણે જોયું વૃક્ષ બનાવ્યું, એમાં કટ કઈ રીતે મૂકી હતી, આમ નમ સેમ મૂકી દીધી હતી, 7-8 કટ મૂકી દીધી હતી એટલે એ વૃક્ષ જેવું જ દેખાતું હતું। પણ હવે આપણે મૂકીશું આ, જો આપણે ખાલી ટેપ પટ્ટીથી અહીંયા બે ચોંટાડ્યા છે, આ કાગળમાં આપણે બધા કાગળમાં એક આમ કટ મૂકીશું, ઘણી બધી કટ મૂકીશું, જો પહેલાં આ ઉપરના જે દેખાય એ કાગળમાં, પછી એના અંદરના આ એમ બધામાં આપણે કટ મૂકીશું, પછી એને ઊભું કરીને જોઈશું એટલે આ રીતે બનશે જો, સરસ બન્યું। પછી 6 નંબરમાં છે જો, આ રીતે બનશે બરાબર। પણ કઈ રીતે, તો કે આપણે આમાં બધામાં કટ મૂકીશું। આ પ્રવૃત્તિને આધારે શિક્ષક વિદ્યાર્થીઓને કાગળમાંથી ફૂલ, મીણબત્તી, ફોટો ફ્રેમ, એક્સ્ટ્રીમનો કોન, વાંસળી વગેરે બનાવવા જણાવશે। જો આ કાગળ છે એમાંથી શું શું બની શકે, તો કે કાગળમાંથી ફૂલ બને, મીણબત્તી બને, ફોટો ફ્રેમ બને, આઈસ્ક્રીમ બને, આઈસ્ક્રીમનો કોન બને અને માસળી બને, ઘણી બધી વસ્તુઓ બની શકે। ત્રીજું, શિક્ષક વિદ્યાર્થીઓને સિક્કો ફેરવવાની રીતો બતાવશે। એમાં મુદ્દા છે જો, એક હાથથી આંગળીઓ વડે પકડી જમણી બાજુ ફેરવવાનું, બીજો મુદ્દો, એક હાથથી આંગળીઓ વડે પકડી ડાબી બાજુ ફેરવતા, જો આ ફેરવીશ બરાબર, આ કોરેથી પકડી રાખવાનો સિક્કાને, પછી એક હાથથી આંગળીઓ વડે પહેલાં જમણી બાજુ ફેરવવાનો, પછી ડાબી બાજુ ફેરવવાનો, એક આંગળીથી ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે પકડી બીજી આંગળી વડે કિનારી પર ધક્કો મારતા એટલે કે ગતિ આપતા, એમ આમ પકડી રાખવાનો પછી આમ ધક્કો આપવાનો એટલે ગોળ ગોળ ચક્કર ફરવા મળે, એ જ રીતે વારા ફરતી આંગળીઓ બદલીને ગતિ આપવાની છે, એકવાર જમણી બાજુ ફેરવવાનો અને એકવાર ડાબી બાજુ ફેરવવાનો, એ રીતે વારા ફરતી ફેરવવાનો અને ગતિ આપણે આમ ફેરવીએ એટલે ગતિ આપોઆપ પકડી લે બરાબર। આ પ્રવૃત્તિ કરાવી શિક્ષક વિદ્યાર્થીઓને કેટલાક પ્રશ્નો પૂછશે। સિક્કો ફરતો હોય ત્યારે કેવો દેખાય છે, ફરે ત્યારે એકદમ ગોળ ગોળ દેખાય ને ફટાફટ ફરે, એટલે શું આ રીતે તમે 5 રૂપિયાના 10 રૂપિયાના સિક્કાને ફેરવી શકો, તો કે 5 રૂપિયાના 10 રૂપિયાના સિક્કાને ફેરવી શકો, એમ કેમ પૂછ્યું, કારણ કે 5 રૂપિયાના સિક્કાને સાઇઝ થોડીક નીચે જાડી હોય ખબર, અને 2 રૂપિયાનો સિક્કો એકદમ પતલો હોય, તો કે હા એને પણ ફેરવી શકીએ। પછી ત્રીજું, શું તમે સિક્કાઓને ઊભા રાખી શકો, એ કે સિક્કાને તમે ઊભા રાખી શકો, તો આ રીતે આપણે આ સિક્કો છે બરાબર, એને આપણે આંગળી લઈ લઈએ તો આ રીતે ઊભો રહી શકે, તો કે હા વાર લાગે પણ ઊભો રહી શકે, એમાં 5નો સિક્કો ફટાફટ ઊભો રહે કારણ કે એની સાઇઝ થોડી જાડી હોય, પણ 2 રૂપિયાના સિક્કાને વાર લાગે, એમ તરત આપણે રાખ્યા ભેગા ઊભા રહી જાય નહીં, પણ ઊભા રાખી શકીએ। સિક્કો ગબડશે રગડશે કે સરકશે, તો કે સિક્કો ગબડશે રગડશે કે સરકશે, સિક્કાને જો આવી રીતે ઊભો રાખીએ તો એ ગબડે, પછી આમ આડો મૂકી દઈએ અને સરકાવીએ તો એ સરકે, એટલે સિક્કો ગબડે પણ અને સરકે પણ। શું તમે સિક્કાની થપ્પીઓ કરી શકો, તો કે સિક્કાની થપ્પીઓ થઈ શકે, તો કે હા સિક્કાને આડા મૂકીને સિક્કા ઉપર સિક્કા આપણે મૂકી દઈએ તો એની થપ્પી થઈ શકે ને, એનો ટાવર બની શકે, તો કે હા। પછી ચોથું, શિક્ષક વિદ્યાર્થીઓને કેરમની રમત રમાડી તેના આધારે સરકતી અને ગબડતી વસ્તુઓનો ખ્યાલ આપશે, તો શું કહે છે કે શિક્ષક વિદ્યાર્થીઓને કેરમની રમત રમાડી, એટલે કે કેરમ આપણે બધા રમીએ છીએ ને ઘરે, તો કેરમ રમી, કેરમને કૂકરી કેવી હોય, કેરમમાં સિક્કા જેવી ગોળ ગોળ કૂકરી હોય ને, તો પછી જો ઊભી વસ્તુ આપણે એમ રાખીએ એ કૂકરીને તો એ
ગબડન આમ આડી રાખીએ તો એ સરકે, એટલે કઈ રીતે વસ્તુ સરકે અને કઈ રીતે ગબડે એનો ખ્યાલ આપશે. પછી શિક્ષક વિદ્યાર્થીઓને જુદી જુદી વસ્તુઓ આપી તેને એકબીજા પર ગોઠવી ટાવર બનાવવાનું કહેશે, તેના આધારે થપ્પી થઈ શકે તેવી વસ્તુઓનો ખ્યાલ આપશે. આ ચોથામાં શું કહેશે, શિક્ષક વિદ્યાર્થીઓને કેરમની રમત રમાડશે. આપણે રમતનો પીરિયડ હશે ત્યારે આપણે કેરમની રમત રમીશું અને એમાં હું શીખવાડીશ કે કઈ રીતે વસ્તુ સરકે અને કઈ રીતે ગબડે. બરાબર. પછી છે પાંચમું છે જો, કે વિદ્યાર્થીઓને જુદી જુદી વસ્તુ આપી એકબીજા પર ગોઠવી ટાવર બનાવવાનું કહેશે. તો કે ટાવર કઈ વસ્તુનો બને, તો જેનો સપાટ આકાર હોય, સપાટ આકારવાળી વસ્તુઓનો એટલે કે સમતલ આકારવાળી વસ્તુઓનો ટાવર બને. બરાબર. કેમ કે પુસ્તક, પછી બોક્સ, ખોખા આવે, ખોખા એવી બધી સપાટ વસ્તુઓ હોય ને, સપાટ આકારવાળી વસ્તુ હોય ને, એનો ટાવર બનાવે અને એની થપ્પી પણ થઈ શકે. અને સમતલ આકારવાળાની વસ્તુનો ટાવર બની શકે ને કે નહીં, ત્રિકોણ આકારવાળી હોય એ વસ્તુનો ટાવર બની શકે નહીં. બરાબર. સમજાઈ ગયું બધાને? અસ્તું.